ચોટીલા બસ સ્ટેન્ડ વિસ્તારના રહીશો બદબૂથી પરેશાન, મામલતદારને આવેદનપત્ર આપ્યું. ચોટીલા બસ સ્ટેશન વિસ્તારના વોર્ડ નંબર 1 અને 4ના રહેવાસી દ્વારા કોઈ અજાણ્યા સમુ દ્વારા મૃત પામેલા માલઢોરના અવશેષો ફેંકવામાં આવતા હોય આજુબાજુના રહેવાસીઓને ઘરમાં રહેવું અતિ મુશ્કેલ બનતા ના છૂટકે ચોટીલા નગરપાલિકામાં આવીને નગરપાલિકા પ્રમુખ જયદીપભાઈ ખાચરને આવેદનપત્ર આપી પહેલી તકે દુર્ગમ પરિસ્થિતિમાંથી મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી. તે ઉપરાંત ચોટીલા નાયબ મામલતદાર ચિહલાભાઈને પણ આવેદનપત્ર પાઠવી શ્રાવણ મહિનામાં આજુબાજુના રહેવાસીઓને લાગણી દુભાતી હોય વહેલામાં વહેલી તકે મરેલા ઢોરની વાસમાંથી મુક્તિ મળે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજના આવેદનપત્ર આપવામાં એડવોકેટ મોહમ્મદ ચાવડા, જસુભા પરમાર, ભગીરથસિંહ પરમાર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં વોર્ડ નંબર 1 અને 4ના રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. જગદીશ ઝાલા, ZSTV, ચોટીલા. ચોટીલા વોર્ડ નંબર 1 તથા 4ના રહેવાસીઓ આજરોજ ચોટીલા નગરપાલિકા ખાતે ચોટીલા બસ સ્ટેશનથી રાજકોટ તરફ જતા આવેલ મુડાવાય ચામુંડામાના મંદિરની બાજુમાં તથા મોંઘીબાઈ સંસ્થાનની બાજુમાં તેમજ આજુબાજુમાં ખેડૂતોની વાડીઓમાં આવવા જવાના રસ્તાની બાજુમાં તેમજ એરુડેશ્વર મહાદેવ મંદિરે જવાના રસ્તાના ભાગે અમુક ઇસમો દ્વારા મરેલા ઢોરનું કટિંગ કરવામાં આવે છે. જે ઢોરોને કટિંગ કર્યા બાદ જેના અવશેષો આડેધડ ફેંકી ગંદકી ફેલાવવામાં આવે છે તે અંગેની રજૂઆત અમોએ ચોટીલા નગરપાલિકામાં 29/1/2022ના રોજ કરેલી હતી. તે આજ સુધી કોઈ પ્રશ્ન હલ ન થતાં આજ રોજ અમોએ ચોટીલા નગરપાલિકામાં લેખિત રજૂઆત વોર્ડ નંબર 1 તથા 4ના લોકોએ કરેલી છે, તેમજ આ અંગેનું આવેદનપત્ર ચોટીલા મામલતદાર કચેરી શ્રી નાયબ મામલતદાર શ્રીને આપવામાં આવેલ છે, તેમજ ડીસી કલેક્ટર સાહેબને આજરોજ આ અંગેની રજૂઆત કરી આવેદનપત્ર અમે લોકોએ આપવામાં આવેલ છે, જેથી અમારો આ પ્રશ્ન તાત્કાલિક ધોરણે હલ થાય અને ત્યાંથી ગંદકી દૂર કરવામાં આવે એવી અમારી વોર્ડ નંબર 1 તથા 4ના લોકોની રજૂઆત છે.